મિત્રો, આ દિવસે ને દિવસે વધતી જતી ગરમીના કારણે આપણે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. તો મિત્રો, આજે અમે એક એવા ગામના લોકોની વાત કરવાના છીએ કે જે 200થી પણ વધારે વૃક્ષોનું વાવેતર કરીને જતન કરવાની જવાબદારી ઉઠાવી છે. તો મિત્રો, આ ગામનું નામ છે બોડી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આ બોડી ગામના યુવાનો દ્વારા પર્યાવરણની જાગૃતિ માટે 200 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે અને તેનું જતન કરવાની પણ જવાબદારી ઉઠાવવામાં આવી છે. મિત્રો, બોડી ગામની યુવા સમિતિ દ્વારા 200 જેટલા છોડનું વૃક્ષારોપણ કરાયું છે, જેમાં વડ, પીપળ અને અન્ય પક્ષીઓને ઉપયોગી આવે એવા વૃક્ષો વાવ્યા છે. આ નિમિત્તે મિત્રો, ટૂંક સમયમાં સૌ ગ્રામજનોએ ભેગા મળીને વૃક્ષોનું રોપણ કર્યું હતું અને આયોજન પણ કરેલું હતું, જેમાં 3 વર્ષ માટે વૃક્ષોનું જતન કરવા માટેની સમિતિ દ્વારા જવાબદારી લેવામાં આવી છે અને આ એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. મિત્રો, ગામના વડીલો દ્વારા પણ વૃક્ષો રોપણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આવી રીતે ચોમાસાની સિઝનમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આપણે માહિતી વધુ જોતી હોય તો જો પક્ષીઓ ખાય તેવા વૃક્ષોની વાત કરીએ તો જેમાં સમાવેશ થાય છે વડ, પીપળ, શેતુર, બોછલી, ઉમરો વગેરે જેવા વૃક્ષોનું વધુ પડતું પક્ષીઓ સેવન કરે છે, તેના ફળો ખાય છે. અને છાયા માટે આપણે જોઈએ તો લીમડો, ત્યારબાદ કરંજ, ચરેલ એટલે કે ખણજી એવા છાયા માટેના વૃક્ષો છે. સુશોભનની વાત કરીએ તો ચાંદની, કરેણ, ત્યારબાદ કુંડિયામાં ઉગાડી શકાય તેવા ગુલાબ તેવા પણ વાવી શકાય છે. તો મિત્રો, વધુમાં વધુ ચોમાસા દરમિયાન આપણે વાવેતર કરવું જોઈએ અને બીજા પાસે કરાવવું પણ જોઈએ, જેથી કરીને વધતી જતી ગરમી અને ગ્રીન હાઉસ ઇફેક્ટને આપણે પહોંચી વળીએ. મિત્રો, જો આમ નહીં કરવામાં આવે તો ગરમીનો પારો કેટલે જઈને પહોંચશે તે હવે જોવું જ રહ્યું. તો મિત્રો, વધુમાં વધુ આ બોડી ગામના યુવાનો પાસેથી પ્રેરણા લઈને વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. મિત્રો, આ વૃક્ષારોપણમાં તમે જોઈ શકો છો કે બાળકોથી માંડીને વૃદ્ધો સુધી આમાં સંકળાયેલા જોવા મળે છે અને ઉત્સાહ દાખવીને ભાગ લઈ રહ્યા છે. મિત્રો, તમને જો અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર કરો. આવા ને આવા વિડીયો અમે અવારનવાર મૂકતા રહેશું. અમારા વિડીયોમાં ઔષધિને લગતા, વૃક્ષોને લગતા તથા વાઇલ્ડલાઇફ પ્રાણીઓને લગતા વિડીયો મૂકવામાં આવે છે, જેથી કરીને અમારી ચેનલને આપ સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. મિત્રો, ફરીથી નવા નવા